હેલો ફ્રેન્ડ નમસ્તે મજા તો કર્યો છો ને હા તો આજે ખબર જુઓ કાગડો બિલાડી ઉંદર શસરુ આ બધી વાર્તા આપણે નથી કરવાના કઈ ખબર છે નથી ખબર આપણે મોચીભાઈની વાર્તા કરવાના છે સેની મોજીભાઈ મોચીભાઈ કેવા હતા શું કરે છે અને શું થાય છે એ બધું આપણે વાર્તામાં જોઈશું વાર્તાનું નામ છે મહેંતુ મોચીભાઈ તો વાર્તા શરૂ કરીએ આપણે તો ચાલો સાંભળવા તૈયાર થઈ જાઓ ઘણા સમય પહેલાંની વાત છે આનંદનગર નામે એક ગામ હતું ગામ કેવું હોય બાળકો ઘણા બધા લોકો રહે બધા ભેગા થઈને રાજી ખુશીથી રહેતા હોય છે અને પોતપોતાનું કામ પણ કરે છે અહીં ઘણા બધા કામો કરતા લોકો પણ રહે છે આ નાનકડી ઝૂંપડીમાં એક રાજુ મોચીભાઈ રહે છે તે તેની પત્ની સાથે પગરખા બનાવે છે અને વેચે છે આ રીતે તેમનું ગુજરાન ચાલતું હતું રાજુને તેનું કામ ખૂબ વાલું હતું તે રોજ સુંદર સુંદર પગરખા બનાવી તેને પોતાની દુકાનમાં રાખતો રાજુની દુકાને રોજ નવી નવી ડિઝાઇનના પગરખા લેવા કેટલા બધા લોકો આવતા બાજુના ગામના પણ આવતા અને પગરખાં લઈ જતા રાજુ મહેંતુ હતો બધા લોકો તેની પાસેથી ચંપલો લઈ જતા અને ડિઝાઇનના વખાણ પણ કરતા તેને લીધે તેને વધારેને વધારે સુંદર પગરખાં બનાવવાની પ્રેરણા મળતી એક વખત રાજુ બીમાર પડ્યો ડોક્ટરે તેને પંદર દિવસ સુધી આરામ કરવા કહ્યું આ સમય દરમિયાન દુકાનમાં કામ કરવાની જવાબદારી કોણ લે તો તેની પત્નીએ આ જવાબદારી ઉપાડી પરંતુ રાજુ જેવા પગરખા તે બનાવી શકતી ન હતી રાજુને પણ ઘણી ચિંતા થઈ બાળકો હવે શું થશે એ લોકોનું બોલો તેની રાજુને રાત દિવસ ચિંતા થયા કરતી તેની પત્નીથી સુંદર પગરખાં બનતા ન હતા તેથી તે નિરાશ થઈ ગઈ ને બધો સામાન ત્યાં જ મૂકીને સોઈ ગઈ તે રાત્રે અચાનક શું થાય છે બે તો આકાશમાંથી ફરતા ફરતા નીચે આવ્યા દેવડૂટ એટલે કોણ બાળકો ખબર છે દેવના લોકો એટલે રાજુના ઘરમાં આવ્યા તેમણે પગરખા સીવવાના સામાનમાંથી પાંચ જોર સુંદર પગરખા સીવી નાખ્યા તેઓ રાજુને રોજ આકાશમાંથી મહેનત કરતા જોતા હતા તેમણે રાજુ બીમાર પડ્યો છે તે વાત જાણી પોતે તેની મદદ કરવા આવવાનું નક્કી કર્યું બીજે દિવસે સવારે રાજુ અને તેની પત્ની ઉઠ્યા ત્યારે શું જોયું બાળકો પાંચ સુંદર નવા પગરખા તેમના ટેબલ ઉપર પડ્યા હતા રાજુની પત્નીએ તે પગરખા દુકાનમાં મૂક્યા અને સાંજ પડતા સુધીમાં બધા પગરખા વેચાઈ ગયા રાજુ ખુશ થયો પરંતુ વિચારમાં પડી ગયો કે આ પગરખા કોણે બનાવ્યા હશે કોણે મૂક્યા હશે સતત પાંચ દિવસ સુધી આમ જ નવા જોર પગરખા દેવદૂત આવીને બનાવી જતા વારંવાર આવું થયું હવે રાજુની તબિયત થોડી સારી થઈ ગઈ હતી તેણે જાણવું હતું કે આ પગરખાં કોણ બનાવી જાય છે તેથી તે તેની પત્ની સાથે રાત્રે જાગે છે ને જુએ છે કે મધ રાતે અડધી રાત્રે બે દેવદૂત આકાશમાંથી આવીને અતિ સુંદર પગરખા બનાવી જાય છે રાજુ હવે સમજી જાય છે કે ભગવાન તેની ઈમાનદારીની કદર કરે છે અને તેની આવી પરિસ્થિતિમાં તેની મદદ કરી રહ્યા છે બીજે દિવસે રાજુએ બંને દેવદૂત માટે સુંદર કપડાં સીવ્યા અને કપડાં રાત્રિના સમયે ટેબલ ઉપર મૂકી દીધા મધરાત થઈ દેવડું તો આકાશમાંથી આવ્યા તેમણે પગરખાં સીવવાના સામાનને બદલે પોતાના સુંદર કપડાં જોઈને નવાઈ પામ્યા એટલામાં રાજુ અંદર આવ્યો તેમને પ્રણામ કર્યા મુસીબતના દિવસોમાં મદદ કરી તે માટે ઉપહાર રૂપે આ કપડાનો સ્વીકાર કરવા કહ્યું દેવદૂતે તરત જ રાજુની વાત માની અને રાજુને કહ્યું કે મહેનતુ લોકોની મદદ ભગવાન હંમેશા કરે છે આમ જ મહેનત કરતો રહે છે તે દિવસથી રાજુ ઘણી મહેનત કરતો અને તેની દુકાનમાં ક્યારેય પૈસાની અછત ન રહી અને નવી નવી ડિઝાઇન વાળા પગરખા પણ બનાવતો રહ્યો બાળકો વાર્તા સાંભળવાની મજા તો આવીને મને ખબર છે કે તમે ઘણી મજા લીધી છે બાળકો તમે વાર્તાને ધ્યાનથી સાંભળી છે બરાબર છે ને તો તમારે આ વાર્તા કોને કહેવાની છે તમારા દાદા દાદી ને મમ્મી પપ્પા ને અને તમારા મિત્રો ને આ વાર્તા તમારે કહેવાની છે મને ખબર છે તમે જરૂર કહેશો બાળકો તમને વાર્તા સાંભળવી તો ગમે છે ને તો આપણે બીજી વાર્તા સાથે ફરી મળીશું બાય બાય મિત્રો